વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા ચેપ્ટર તેરનો ભાગ બે જોઈશું આજે આપણે આગળ જોઈએ તાશીના ઘરે આ ગૌરવ જાની છે એ સૌ પ્રથમ મુંબઈથી નીકળી મુંબઈથી નીકળી એ દિલ્હી સુધી પહોંચે દિલ્હીથી મનાલી પછી ત્યાંથી લદ્દાખ લે જઈને પછી ક્યાં પહોંચે છે એ હવે તાશીના ઘરે પહોંચે છે તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયું તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા તમે આ ચિત્રમાં જોઈ શકો છો જો આ પ્રમાણે પથ્થરો એકબીજા ઉપર મૂકેલા હતા અને દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી ઘરની અંદરથી તબેલા જેવું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અમે લાકડાના દાદર પરથી પહેલાં માળે પહોંચ્યા આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાશીએ સમજાવ્યું સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે આજે તાશીનું ઘર હતું એક શેના જેવું હતું તબેલાના જેવું હતું આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે તાશીએ કહ્યું કે ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સુકવીએ છીએ તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી હું ત્યાં તાશી જોડે ઊભો રહ્યો મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું જાળી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે આ જે તાશી અને ગૌરવજાની ગયા એ એમનો સૌથી મહત્ત્વનો ભાગ હતો આપણે જેમ પરસાળ હોય કે જ્યાં કપડાં સુકવવા પછી કોઈ વસ્તુ સૂકવણી કરવી હોય તો એના માટેની જગ્યા હોય એવી જ રીતે આ તાશીના ઘરમાં પણ આ જગ્યા એવી હતી કે જ્યાં એવું શું કરતા ઉનાળા દરમિયાન ઉનાળા દરમિયાન ઘણા વૃક્ષો અને ફળ ફળો અને શાકભાજી સુકવતા કેમ કેમ કે એ સમયે અમને તાજા શાકભાજી ના મળે એટલે શું કરતા એની સુકવણી કરતા હતા શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ શા માટે આવું કરે છે તાશીએ કહ્યું કે જ્યારે શિયાળો આવે ઠંડી પડે ત્યારે અમે નીચેના માળે જતા હોય છે એવું કેમ કરતા હતા કેમ કે તાશીના ઘરે નીચેનો માળ હતો ને ત્યાં એક પણ બારી નથી અને બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળ પર રહે છે તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પાકા મકાનો જોવા મળે છે મોટે ભાગે તો આપણા ઘરનું છાપરું શેનું બનેલું હશે તો સિમેન્ટ કપચી રેતી અને લોખંડનું બનેલું હોય છે અને આપણે છીએ એ આ છાપરાનો એટલે કે છતનો ઉપયોગ કપડાં સુકવવા અનાજ મુરબ્બા સૂકવવા પણ કરીએ છીએ અને ઉનાળા ઉનાળા દરમિયાન બહુ ગરમી પડે ત્યારે એનો ઉપયોગ આપણે સૂવા માટે પણ કરીએ દુનિયાની ઊંચાઈએ રહેટાણ હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકા ચૂંકા સાંકડા અને પથરાળ હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા તાશીના ઘરેથી પછી ગૌરવ જાની એની મુસાફરી આગળ વધારે છે અને હવે એનો સમય કેવો હતો ખૂબ જ ઊંચાઈ પર ચડવાનો સમય હતો હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો પછી આ ગૌરવજાની ક્યાં પહોંચ્યો ચાંગથાંગ પહોંચ્યો અને ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા આશરે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટરની ઊંચાઈએ હતી તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ છીએ એમ એમ હવા પાતળી થાય છે અને આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ચાંગથાંગ છે એ પણ ક્યાં આવ્યું છે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટરની ઊંચાઈ આવેલી એટલે કે એ ખૂબ જ ઊંચાઈ હતું એટલે ત્યાં હવા કેવી હતી પાતળી હતી એટલે એને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હતી પછી એને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતું પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા આ ચાંગથાંગમાં ગૌરવ જાની જ્યારે પહોંચ્યો ત્યાં શું હતું કે એ જે વિસ્તાર એવો હતો કે ત્યાં એક પણ માણસ નજરે એને પડ્યો નહીં ના ત્યાં પેટ્રોલ પંપ હતું કે ના ત્યાં મિકેનિક હતું ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહેતું હશે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે ઘણા દિવસોને રાત્રિઓ પસાર થયા બાદ લોનરે અને ગૌરવ જાનીએ આગળ જવાનું ચાલુ રાખ્યું પછી એને એક દિવસે આ ઘાસથી છવાયેલી જમીન જોઈ અને ત્યાં ઘણા બધા બકરા પણ ચરતા જોયા પછી એને નવાઈ લાગી કે અત્યાર સુધી તો મેં આ વિસ્તારમાં એક પણ માણસ જોયો નહોતો અને હવે એ ત્યાંથી ચાંક આગળ આવ્યો ત્યારે એને કંઈક આવું જોયું એટલે એને નવાઈ લાગી અને નવાઈ લાગી કે આટલા દૂરના સ્થળે આ લોકો અહીં શું કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જેમ દરિયાની સપાટીથી ઊંચાઈ તરફ જઈએ છીએ તેમ તેમ શું થાય છે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કેમ કે હવા પાતળી થતી જાય છે એટલા માટે આપણને શું થાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે પલ્સ ઓક્સિમીટર સામાન્ય માણસનું ઓક્સિજન લેવલ પંચાણું ટકાથી સો ટકા દર્શાવે છે આ પલ્સ ઓક્સિમીટર છે ને એ ઓક્સિજનનું પ્રમાણ માપવાનું સાધન છે અને એ સામાન્ય માણસનું ઓક્સિજન લેવલ કેટલું છે એ દર્શાવે છે નેવું ટકા કરતાં ઓછું ઓક્સિજનનું લેવલ ભયજનક કહેવાય છે વધારે ઊંચાઈ પર માણસના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી શકે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી માથું દુખવું ઉલટી થવી વગેરે જેવી તકલીફો પડી શકે આવી મુશ્કેલીથી બચવા માટે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનની બોટલ લઈ જતા હોય છે જે આ પર્વતારોહકો હોય છે એ શું કરે છે આવી મુશ્કેલીથી બચવા માટે પોતાની પાસે ઓક્સિજનની બોટલ લઈ જતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોને જીવન જીવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે એમને આપણા જેવું સરળ જીવન હોતું નથી તો આપણે હવે જોઈએ કે આ પર્વતીય વિસ્તારમાં રહેતા પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોનું જીવન જીવવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે છે તો પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની આપણી જેમ દરેક વસ્તુ સહેલાઈથી મળી શકતી નથી એમને પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ પડે છે પછી આરોગ્ય અને શિક્ષણ શિક્ષણ જેવી સુવિધાનો પણ અભાવ હોય છે રોડ રસ્તાઓ અને વાહન વ્યવહારની સુવિધાનો અભાવ હોય છે ત્યાં રોડ રસ્તા આપણા જેમ નથી હોતા ત્યાં શું હોય છે પ પર્વતીય પ્રદેશ હોય તો ત્યાં ફાડા ટેકડાવાળા સાંકડા રસ્તાઓ હોય છે આપણા જેવા રસ્તા હોતા નથી પછી સંદેશા વ્યવહાર અને ઇન્ટરનેટની સુવિધાનો પણ અભાવ હોય છે આ પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે આપણા જેવું સરળ હોતું નથી એમને હોસ્પિટલ અને સ્કૂલની પણ સગવડ મળતી નથી શોધી કાઢો તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ આવેલી છે તો જો આપણે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર છે એ દરિયાની સપાટીથી તેર મીટરની ઊંચાઈ પર આવેલી છે ગૌરવજાનીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે એવું કેમ કીધું એને કે આ જગ્યા એટલી ઊંચાઈએ છે કે ત્યાં છે શ્વાસ લેવો પણ મુશ્કેલ પડે છે કેમ કે આપણે જેમ વધારે ઊંચાઈ પર જઈએ છીએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય છે આટલી ઊંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેથી ગૌરવજાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં તો હા આપણે આપણા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ એટલે કે આબુ અને અંબાજી તો ગયા જ હશો એને પર્વતીય પ્રદેશ કહેવાય તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો તમને ત્યાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી દરિયાની સપાટીથી તે બારસો વીસ મીટર ઊંચાઈ પર છે અને ત્યાં આપણને શ્વાસ લેવામાં કોઈ જ તકલીફ થતી નથી તમે ગયા હોય તે જગ્યાઓમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી એવી જગ્યા ગઈ હતી તો હું મારી વાત કરું તો હું ગુરુ શિખર નામની જગ્યા એ ગઈ હતી જે સૌથી વધુ ઊંચાઈ પર હતી હું ગઈ હતી એ જગ્યાઓમાં ગુરુ શિખર સૌથી ઊંચાઈ પર હતું અને એની ઊંચાઈ કેટલી હતી સત્તરસો બાવીસ મીટરની છે હવે એ ચાંગપા ગયો ત્યાં હું નામ ઘ્યાલને મળ્યું અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે આ ચાંગપા છે એ શું છે પર્વતીય વિસ્તારમાં રહેતી એક જાતિ છે અને ત્યાં આ ગૌરવજાની છે એ નામ ગ્યાલને મળ્યું ચાંગપા જાતિમાં લગભગ પાંચ હજાર લોકો જ છે અને ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા જ રહે છે તેમના દ્વારા જ તેઓને દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળે છે તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પ્રાણીઓ છે એ આપણને કંઈક ને કંઈક રીતે મદદ કરતા હોય છે જેમ કે અહીં આપણને ગાય અને ભેંસ હોય તો આપણને શું આપે છે દૂધ આપે છે એવી જ રીતે આપણને મદદ કરતા હોય છે એવી જ રીતે આ ચાંગપા જાતિના લોકો હતા ને એ મોટે ભાગે ઘેટા અને બકરા પાળતા હતા કેમ કેમ કે તેમાંથી એમને દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું પછી સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળે છે આપણને ખબર છે કે ઘેટાના વાળમાંથી શું બને છે સ્વેટર બને છે ઊન બને છે એ જ એટલા માટે આ ઘેટા છે એ તેમનો શું હતો ખજાનો હતો કેમ કે એ એમાંથી શું કરતા હતા બધી વસ્તુઓ એમને જ જીવન જરૂરિયાતની વસ્તુ એમાંથી મળી રહેતી હતી અને આ જાતિના લોકોમાં જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય ને એ કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મીના ઊન મળે છે આપણે પશ્મીના ઊન એટલે કે પશ્મીના શાલ વિશે સાંભળ્યું હશે કે એ શાલ કેવી હોય છે ખૂબ જ ગરમ હોય છે અને આ ખાસ પ્રકારની બકરીઓમાંથી જ એમને આ દુનિયાનું પ્રસિદ્ધ પશ્મીના ઊન મળે છે ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં બકરીના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે અને આ કારણે આ ચાંગપા લોકો છે એ આટલી ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે વિદ્યાર્થી મિત્રો હવે ખબર પડી કે આ ચાંગપા જાતિના લોકો છે એ આટલી ઊંચાઈએ કેમ રહે છે કેમ કે એમના જેમ જગ્યા ઊંચી અને ઠંડી જગ્યા હોય એમ એમના બકરીઓના વાળ કેવા બનતા વધુ લાંબા અને સુવાળા થતા હોય છે અને આ જ કારણથી એ લોકો ક્યાં રહેતા હતા ખૂબ જ ઊંચાઈ પર રહેવાનું પસંદ કરતા હતા હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો પરંતુ ચાંગપા તેમની બધી જ વસ્તુઓ તેમના ઘોડા અને યાગ પર લઈ જાય છે આપણે જેમ સવારી કરવા માટે અત્યારે હાલ આપણે બાઈક મોટર ઉપયોગ કરીએ છીએ અને આપણે એના પર ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જઈએ છીએ જ્યારે આ ચાંગપા જાતિના લોકો હતા ને એમને પોતાની બધી જ વસ્તુઓ હેરફેર કરતાં એક એવા રહેતા ઊંચ આ પ્રદેશમાં રહે પછી બીજા વિસ્તારમાં જાય એવી જ રીતે એ લોકો રહેતા હોય છે એટલા માટે એ લોકો શું કરતા પોતાની બધી જ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એ તેમના ઘોડા અને આ બાજુના ચિત્રમાં દેખાય છે એ યાક એક પ્રાણી છે જે ભાર વહન તરીકે પણ આપણને ઉપયોગી છે એના પર એ પોતાની બધી જ વસ્તુઓ લઈ જાય છે તેમને બધું સમેટતા ફક્ત અઢી કલાક લાગે અને પછી એ ત્યાંથી આગળ ચાલવા લાગે થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય થોડા જ સમયમાં એ લોકો શું કરે પોતાની બધી જ વસ્તુઓ સમેટી લે અને પછી આગળના વિસ્તારમાં જાય અને જ્યાં એમને પાછું રહેવાનું હોય જે વિસ્તારમાં એ વિસ્તારમાં પાછું તંબુ બાંધીને પોતાની વસ્તુઓ ગોઠવી દે નામ ગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જાય કહ્યું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે આ નામ ગ્યાલ છે એને આ ગૌરવ જાણીને પોતાના તંબુમાં લઈ ગયો તેઓ તેમના તંબુને રેબો કહે છે આ ચિત્રમાં તમને દેખાય છે એ પ્રકારનો તંબુ એ લોકો બનાવે છે અને આ તંબુને એ લોકો શું કહે છે રેબો કહે છે યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરી છે તે મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી નવ લાકડીઓ સાથે બાંધેલી હતી આ જે યાક નામનું પ્રાણી જોયું ને આપણે એને ખૂબ જ લાંબા લાંબા વાળ હોય એ વાળને સાથે વણીને શું કરે એ પટ્ટીઓ તૈયાર કરી અને આ પટ્ટીઓ કેવી હોય મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી પણ રક્ષણ આપે છે અને આ પટ્ટીઓને મજબૂતાઈથી નવ લાકડીઓ સાથે બાંધેલી હતી જમીનમાં બે ફૂટ ઊંડી ખોદવામાં આવી પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો આ પટ્ટીઓ હતી ને એને શું કર્યું હતું જમીનથી બે ફૂટ ખોદીને પછી એ જે પટ્ટીઓને ખોદીને પછી આ પટ્ટીઓ લગાવી હતી જેના ઉપર શું કરી શકે એ તંબુ બાંધી શકે અને પછી જમીનથી થોડો ઉપર એમણે શું કર્યું આજુબાજુ તંબુ બાંધ્યું જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો તે મારા તંબુ જેવો નથી મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે આ ગૌરવજાનીએ જે તંબુ બનાવ્યો હતો ને એના કરતાં આ નામ ઘ્યાલનો જે તંબુ હતો એ કેવો હતો ખૂબ જ મોટો હતો અને એમાં એ સીધો ઊભો પણ રહી શકતો હતો કેમ કેમ કે જુઓ આપણે જોયું આ વચ્ચે એક લાકડી ઊભી કરેલી છે એના કારણે શું થાય તંબુ કેવો રહે ઊંચો રહે એટલે આપણે સીધા ઊભા રહી શકીએ અને મુંબઈનો ફ્લેટના જે રૂમ હોય છે ને એના જેવડો આ રેબો આ તંબુ એવડો મોટો હતો તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો ત્યાંના ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે નામ ખ્યાલે શું કીધું કે આ જે તંબુની બનાવ બનાવટ છે એ હજારો વર્ષો કરતાં પણ કેવી છે જૂની છે અને આ તંબુ છે એ ચાંગપા જાતિના લોકો જે વિચરતી જાતિ એ લોકોને શું કરે છે ઠંડી સામે પણ રક્ષણ આપે છે ઠંડી પણ કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે હવા સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે એટલે કે એક કલાકનું કેટલું અંતર કાપે સિત્તેર કિલોમીટર અંતર કાપે એટલી સ્પીડથી હવા ત્યાં ફૂંકાય છે અનુમાન કરો કે જો તમે આ ઝડપથી જતી બસમાં હોવ તો તમે તમારા ઘરેથી એક કલાકમાં કેટલી દૂર પહોંચી શકો રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે એમનો જે આ રેબો તંબો હોય છે એની નજીક જ ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે એને શું કહે આજે આ ઘેટા અને બકરા રાખે એને શું કહે લેખા કહે છે લેખાની દિવાલો પથ્થરની બનેલી છે આ તમે ચિત્રમાં જોઈ શકો છો આ લેખાની જે દિવાલો છે એ જોવો શેની બનેલી છે પથ્થરની બનેલી છે દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓને ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે શું કરે બધા જ જે જાતિના લોકો હોય ને એ પોતાના પ્રાણીઓને આ લેખામાં રાખતા હોય છે અને એ પોતાના પ્રાણીઓ પર ખાસ પ્રકારનું શું કરે એ ચિહ્ન બનાવે છે જેમ કે તમે જો આ ચિત્રમાં તમને દેખાય છે જો આ જે છે પ્રાણી એને પીળા કલરની એક નિશાની કાન પર કરેલી એવી જ રીતે દરેક લોકો છે એ ચાંકપા જાતિના એ શું કરે આવી જ રીતે પોતાની નિશાની બનાવતા હોય છે અને પછી એમને જે યુવાન હોય યુવાન છોકરાઓની સ્ત્રીઓ એ આ પ્રાણીઓને ગણે અને પછી એમને લેખાની બહાર લઈ જાય હવે આપણે આ વિશ્વ વિખ્યાત પશ્ચિમીના સાલ વિશે જોઈએ આ પશ્મીના શાલ છે એ છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે આપણે છ સ્વેટર પહેર્યા હોય એટલી ગરમી પૂરી પાડે તે ખૂબ જ પાતળી પરંત પરંતુ કેવી હોય છે ગરમ હોય છે પાંચ હજાર મીટરની ઊંચાઈ પર રહેતા બકરામાંથી એકદમ સુવાળું પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે શિયાળામાં અહીં તાપમાન ઝીરો ડિગ્રીથી માઇનસ ચાલીસ સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે આ બકરાના વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય આમના વાળ એટલા પતલા હોય કે આપણા વાળ છે ને એના એ વાળના પહેલાં જે બકરાના વાળ હોય એના છ વાળ ભેગા કરીએ એટલા બરાબર આપણો એક વાળ થાય બકરીના વાળ મશીનમાં વણી શકાતા નથી તેથી કાશ્મીરના લોકો વણાટકામ દ્વારા આ હાથ સોરી આ સાલ હાથથી વણે છે શું કરે એને મશીનમાં વણી શકાતું નથી એટલે એને કેવી રીતે વણે છે આ લોકો હાથથી વણે છે શું ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતી કામમાં મદદ માટે તો આ ચાંગપા જાતિના લોકો માટે શું હતું એમના પ્રાણીઓ એમના જીવનનો મહત્વનો ભાગ હતા એવી જ રીતે પાળતું પ્રાણીઓ છે એ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે શું આપણે કૂતરાને ઘણા લોકો પાળતા હોય છે તો જો હું મારી વાત કરું તો એક પ્રાણી છે કે જે મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે તે છે મારો પાળેલો કૂતરો તેનું નામ મોતી છે એ શું કરે છે અમારા ઘરની ચોકી કરે છે તે મને ખૂબ જ પસંદ છે અને તેની કાળજી પણ હું રાખું છું એ આપણને કેવી રીતે મદદ કરે કે જો કોઈ અજાણી વ્યક્તિ આવે તો એને જોઈને ભસે છે તેથી ચોર કે અજાણ્યા લોકો આવતા શું થાય ડરે છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો તો ઘેટું ઘેટું આપણને શું આપે ઊન આપે અને તેમાંથી શું થાય ગરમ કપડાં બને છે પછી બળદ તો બળદ ખેતીકામ માટે ખેડૂતને ખૂબ જ ઉપયોગી છે ભેંસ અને ગાય છે એ આપણને દૂધ આપે છે અને આ દૂધમાંથી શું બને છે દહીં છાશ ઘી અને માખણ બને છે ગાય છે એ ગૌમૂત્ર અને છાણ પણ આપે છે આ ઉપરાંત ગાયની પૂજા પણ કરવામાં આવી છે કૂતરો છે એ માણસનો વફાદાર સાથી છે અને તે આપણા ઘરની રખેવાળી કરે છે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે તો હા ઠંડીથી બચવા માટે ઘેટા અને બકરાને પણ પોતાની રૂવાટી ઉપયોગી છે અને તેમની રૂવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન જીરોંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધો તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો તો ભારતમાં આ મનાલી શિમલા શ્રીનગર લદ્દાખ રોહતાગપાસ લેહ વગેરે શહેરોમાં તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે અને ભારત બહારના દેશોના કેટલાક શહેરો જેવા કે શિકાગો નોર્વે સ્વિટ્ઝરલેન્ડ ટોરેન્ટો ન્યૂયોર્ક તેમજ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જ્યાં આવેલા છે ત્યાં પણ તાપમાન શૂન્યથી નીચું જતું રહે છે તો આપણે ત્યાં જવા ક્યારે જવાનું પસંદ કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં તે સ્થળો જોવાની ઈચ્છા રાખીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણું આ ચેપ્ટર અહીં સુધી રાખીએ છીએ આગળનું છે એ નેક્સ્ટ ટાઈમ જોઈશું